દીધી કર્યું કે છે, શું કે છે બાપ? એની માથે ઓઢાડે એની માલપાડી અવાજ આવે, ખમા ખમા, હું મેંદા છોકરાની ખોડિયાર બોલું છું. ખોડસાની માલબારી અવાજ આવે, ખમા ખમા, હું મેંદા છોકરાની ખોડિયાર બોલું છું. જુનાગઢ થી તેડવા આવ્યા તા, પૈયે લાગ્યા હો માડી, અમે ભુવાને તેડવા આવ્યા છીએ. જા બાપ, મારી ખોડિયાર ની કોઈ ના નથી, પણ બાપ ભુવાને કીધું, હું ઘસિયાને 9 વર્ષની બાપુ ઉંમર હો, 9 વર્ષની ઉંમરે, કારણ કે પોતાના બાપ ગામતરું કરી ગયા છે, અને ઘુંઘસિયો નાનો એવો છે બાપ. જાઉં તારી ભેળી છું બાપ, પણ હું દીખ નું નિવારણ ન કરું ને તો માલધારી ની ખોડિયાર ન કહેવાય બાપ. તારી ખોડિયાર આયા દુઃખ નું નિવારણ કરવા માટે જુનાગઢ ની માલપા આવે, જુનાગઢ ની માલપા આવે, ત્યાં ગા મરેલી ભુવાઈ એમ કહેવાય, હાથમાં જળ લઈ અને મારી ભગવતી આય ખોડિયાર નું નામ લીધું, જય આય ખોડિયાર, જય આય ખોડિયાર, આંધળી સાટી બેઠી કરી. જૂના ની માલિપા આવી અને પેલું પરમાણ એને ખબર પડી કે મારી ભગવતી આય મારી ભેળી છે, અને આવી નવાજ કર્યો, સાબાબ હું ખોડિયાર બોલું છું, 32 પાંખડી નું 17, 2 કળશી ના નિવેદ, ફોના નો મીંડોળ ને ફોના નો મોડિયો મારે પારે છોડવાનો હતો, એ પણ મારી કાલ હવાર માં આખા જુનાગઢ ની માલિપા ઢંઢેરો ટીપાવી દીધો. પેલા કઈ પણ ગામડું હોય, શહેર હોય કે નગર હોય, કઈ પણ કામ કરતા તો ઢોલ લઈને હાથ પડાવતા, એને ઢંઢેરો ટીપાયો કે. હવે તો વોટ્સઓપ માં જાહેરાત થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. પાછું ગ્રુપ માં ડંડેરો ટીપાવી દીધો, કાલ કળથરે નિવેદ છે, કાલ કળથરે નિવેદ છે. માણસો હાલી નીકળ્યો. પછી જુનાગઢ ની માલિપા રહ્યા કોણ? કોઈ નો હાલી શકતા હોય એવા વ્રત વ્યક્તિ, કોઈને આંખ નો હોય, કોઈને પગ નો હોય એવા માણસો છે. બાકી તો આખો જુનાગઢ ધારી અમરેલી પાસે જે કળથરા નો ઘાટ આવ્યો ને, ત્યાં મારી આ ખોડિયાર ને નિવેદ કરવા માટે ગયા. પરમાર રાણી ને કોઈ કેવડાવતા નહીં,
કારણ કે એ તો હવે અણમાન્યતા રાણી છે, એને કોઈ નો કેવડાવતો. હાલો આપણે સહિત આપણને માતાજી દીકરો દેહે. હુમલદે પરમાર ને કોઈ કેવડાયું નહીં, મેડીએ બેઠા છે. પોતાના દાસી ફુલાબા બેનડી દાસી હતા, એને કીધું બેન જાને મોતી ખાને થી નિવેદ લઈએ આપણે જાય, ભલે આપણને કેવડાયું નથી. નિવેદ લેવા જાય ના પાડી, પણ રાતના રાણી છે ને, કીધું જો એકાદું વેલડું છે તો વેલડું લઈને આપણે જાય, પણ અળિયો ને બળિયો બે બળદ જેને નાથ મોડે કાઢી નાખેલા એવી વરત ઉંમર થઈ ગયેલી, એ બે બળદિયા રખડે રહો. અહીંયા ફુલાબા બેનડી બળધિયાને થરમા નાખે, નાથ મોડા કાઢી નાખો એટલે એ ઉંમર થઈ ગઈ હોય એની, એવા બળધિયા. નાથ મોડા એટલે બળદ ને નાથ નાખી લેવાય, અત્યારના છોકરાઓને સમજાવો પડે, નગર વળી કે નાથ એટલે શું એમ, પણ નાથ મોડા કાઢી નાખે પછી શક્તિ મોટી ખાણ જોઈ ખાય અને પડ્યા રહે. અત્યારે તો મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હવે, ગઢી ગાય થાય કે ભેંસ થાય ભળગિયા થાય એને ગૌશાળામાં મૂક્યા હવે સાહેબ, તેથી તો એનું ગઢ પણ પાળતા હો બાપ. હા કે આપણને કેટલા વરહાને હાલી અને ખેડીને દીધું છે બાપ, ભેહ હોય ગા હોય તોય એમ કહેતા કે આને આપણે કેટલા વરહ ભીતર ધોઈ છે, આને ક્યાંય ન મૂકાય અને આપણે રખાય, મૂઠી મૂઠી ખાણ દેહો થોડું થોડું ખવડાવ છો ત્યાં એનું ગઢ પણ વીતી જાય બાપ. હા પણ તોય ધોરી કહેવાય ધર્મા નખાણાઓ, અળધીઓ અળિયો ઉભો કરે ત્યાં બળિયો બેહી જાય, બળિયો ઉભો કરે ત્યાં અળિયો બેહી જાય, હાલતા નથી. જુનાગઢ મજેવડીના દરવાજે આવ્યા હો પરમાર રાણી અને ફૂલાબા બે વિચાર કરે છે, ઓહો મારી હવે ગળથરે કેમ પોગવું, મારી આઈ ખોડિયાર ગળથરાના ઘાટ માંથી આમ જુનાણા સામે નજર કરી હો. મારા વીર વાસંગી ને કીધું જા જા મારા વીરા જા, મારી માન્યતી હજી આવી નથી, આ સો છે એ નહીં, મારી માન્યતી હુમલદે ફરમાર છે, મારી આ ખોડી આર કે એ હજી નથી આવી, એને તેડી આવી જા. વીર વાસંગી બ્રાહ્મણ નું રૂપ લઈ અને મજેવડીના દરવાજે આવીને કીધું બેનું ક્યાં જવું છે, કે ભાઈ ગળધરે બધા નિવેદ કરવા ગયા, અમારે જવું પણ આ બળીથી હાલતા નથી, લાવો હાકી લઉં. મારા વીર વાસંગી આશમાં રાસ લઈ અને માથે હાથ મૂક્યા, બે પહેલી ધરની જોડ થઈ ગયા, ખમ 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 ખમ. ગળધરા નો ઘાટ આવ્યો, પરમાર રાણી પોતે ખોળામાં થોડીક ઝાર છે, એ ઝાર સોળે છે, ડુંડા હોય થી ઝાર લીધી હતી, એ ઝાર સોળતા 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 ગળધરાનો ઘાટ થોડોક આગો રહ્યો ને, એટલે વેલડામાંથી હેઠા ઉતરી અને મારી આય ખોડિયાર આગળ આવીને પસાડી ખાધી હો. આપો આ ભાઈ ખોડિયારે આવી બાવડું ચાલી અને ઊભા કરીને એટલું કીધું, ફૂમલજે પરમાર સાની રહી જા રોશ ની મારી દીકરી, મુઠીક જે ઝારે થી ઝારે થી માતાજી નું વધામણું કર્યું અને બાવડું ઝાલી લઈ ગયા, કીધું કોળો પાથર બા, ઓહો મારી હવે મારી તો 75 વર્ષ ની ઉંમર થઈ છે, મને બાળક થશે નહીં તારી વાત રહેશે, માડી દિન ગણતા માસ ગયા વર્ષે આતરિયા, સૂરજ સુકી સાહેબીન મન નાવણ હોત વિસરિયા, મારી મને બાળક નહીં થાય હો હવે, કે પણ ખોળો પાછળ મારી દીકરી, તારો ખોળો મારી ખોડિયાર કે મારી આગળ છે, જો દીકરો દઉં ને તો હું તને આપું મારી દીકરી. ખોળો પાથરો ને ઝાયર ના 5 દાણા આપ્યા હો, હાલે બાપ
સવારમાં નાઈ ધોઈ અને કવલી ગાયનું દૂધનું ટીપું અથડીને માલબા લઈ અને દાણા ગળી જાહે. પુરી નારાયણની સાક્ષીએ મારી ખોડિયાર કેજો મારા ભાખેલા ભોય પડે ને તો જગતની માલબા મારી કોઈ વાત ન રહે. હોમાં સોચું ના હોય ખાર, સોચું વિના હાલે જીભમાં કઈક ઘા વાગે ને તો રુદાય જાય, પણ જીભ ના ઘા જેને વાગે ઈ નો રુદાયો. દીધેલો હોય જાટ ક્યાં ઈ તો લાંબા લાંબા ગાળે રુદા, પણ કીધેલો હોય જેને કમે અરે રે એની ભે ઝાટક્યો માર્યો હોય તો ગમે એ સમય એના ભીંગડા વળે એને રુદાય જાય, પણ કીધેલ હોય ગમે એને ભીંગડ નો વળે ભૂદરા. વિચાર કર્યો કે ભાઈ દાણા આપ્યા છે અને દાણા ગળશે તો દીકરો થાય, એને દાણા ગળવા દેવા નથી. બીજે દી હવારનો સમય થયો, પ્રભાતનો પહોર થયો, કવલી ગાયનું દૂધનું ટીપું અથડીની માલપા લઈ અને પરમાર રાણી જ્યાં દાણા ગળવાનો સમય કરે ત્યાં ફરતા ફરતા આવીને ઉભા રહી જાઓ. એક હારે ઠપાટ મારી દાણા ઉડાડી નાખ્યા, પણ એક દાણો દૂધના ટીપામાં રહી ગયો હતો, એ હુમલદે ભરમારના પેટમાં વયો ગયો. બીજો દાણો વડીના પાવરામાં આવ્યો, ત્રીજો દાણો પારેવી સરી ગઈ, ચોથો દાણો દેવાજ ભૂદરા હીરના ઘરે ગયો, અને પાંચમો દાણો આ દરિયા દેવ માગ્યો. પાસે કણ વેસાણા ના ગણતરિયા દિવસો સારું થયા હો. વાત કરતા વાર લાગે, સમય જવા મળી ગયો. સમય જાતા 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 છ મહિનાનો સમય ગયો એટલે પાસે ઠેકાણે હારા દિવસો જાય છે. કુમલદે ભરમારને હારા દિવસો જાય છે. વળી નજરે થયું, ભાઈ આને તો હારા દિવસો જાય છે, હવે આની પૂંખ મંત્ર એવું કોણ કામણ કોણ જાણે છે. જુનાગઢની માલિબા તપાસ કરાવી, એમાં કોઈ કામણ જાણતું હતું કોઈની બાળકનો જન્મ ન થાય એવું કઈ જાણો છો કે હા મોઢે માગ્યા આટલા રૂપિયા આપ્યા હો, પણ એના માટે વસ્તુ હાજર કરવી પડશે. શું? એક અવળા સાંકડે સડેલું માટલું ખવા શેર અડધ અવળી ઘંટીએ દળાવી નાખો અને એની હાલસાલ હોય ને દોણું કટાવી દો. બાળકનો સલામા થવા દો નહીં, અવળા સાંકડે સડેલું માટલું ક્યાં ગોતું. પ્રજાપતિનું ઘર હાળો બની બે રે, પોતાના બની બેઠા છે ને આવ્યા કે અવળા સાંકડે સડેલું ભાઈ માટલું હોય છે એ વાતો સીધું કરે ત્યાં પોતાનો હાળો આવ્યો. એને કીધું કે મારી આગળ એક છે અહીંયા આવો, પણ એના રૂપિયા થાય મોઢે માગ્યા એટલા રૂપિયા. પછી કીધું કે અવળે સીડું ખવળે સીડું દે ને આપ્યું હો, રૂપિયા લઈ માટલું આપ્યું. હડરાટ અવળી ઘંટી હવા છે હડત દળાવી નાખે. કામણ કરી અને જ્યાં પરમાર રાણીની હાલસાલ હતી ત્યાં દોણું ઘટાવી દીધો, પણ ચારે ઠેકાણે અવતાર મળ્યા થવા. નવ મહિના તેર તેર દિનો સમય થયો, દેવાદ ગોદર આહિરના ઘરે જાહલનો અને ઉગાનો જન્મ થયો.
પારેવી ને પારેવાનો જન્મ થયો, દરિયા દેવ માં મગરમસ નો જન્મ થયો, અને ઘોડી ને માંગી જપડાજ નામ નો વશેરો, પાપણીઓ ભરદળી માથે ભીની વરણા વાળ આવી ગયા છે, નાટે રાઠવું બાંધી અને ગળા ફાહો ખાવાનો સમય કર્યો, અને તે દીધો કીધો હું કીધો છે બાપ ફુલાબા બેનડી ને કીધું ઊંધા નગારા પડ્યા છે, એ હવળા કરી અને ઘાવ વગાડ કે જે રાજમાં કુંવર જલમો, રાજમાં કુંવર જલમો, નગારા વાજ્યા નોબજ વાગી નગારા વાજ્યા, ખોટી વધાય મોકલી દીધી, જેને કામણ કરાવ્યો તેના કાન સમજ્યા ભાઈ આ કામણ કર્યા એ હાસા ખોટા હાલો જોવા જવું છે, ખોડિયાર